नमस्कार दर्शक मित्रों, भविष्य दर्शन कार्यक्रम में आपनो स्वागत है। हूँ छू संजीवनी। आप सौ दर्शक मित्रों मारा तरफ थी अने समग्र भविष्य दर्शन कार्यक्रम की टीम तरफ थी सुप्रभात। दर्शक मित्रों, 27मी तारीख है, रविवार आज दिवस बनी रह्यो छे। आज दिवस आपनो केवो रहेवानो छे? पंचांग आजे शू छे? आजे जेमनी लग्न तिथि एटले के मैरेज एनिवर्सरी छे, जेओनो जन्मदिवस आजे छे, एमनो आवनार वर्ष केवो रहेवानो छे, शू उपायो तेओए करवा जोईए जेना कारणे आखू वर्ष तेओ आनंदमय वितावी शके, कोई पण एवी मुश्केली न पड़े, तेना माटे शू करी शकाय उपायो, ते विषय पर वात करीशुं। दिन विशेषमां आजे खास शू छे ते विषय पर पण वात करीशुं, साथे साथे 12 राशिनुं राशिफळ पण जाणीशुं। तो चलो आ कार्यक्रमनी शरूआत करीए। ज्योतिष आचार्य मुकुंदभाई पंडे आपनी साथे उपस्थित छे, स्वागत तेओनुं करीए अने कार्यक्रमने आगळ वधारीए। मुकुंदभाई, खूब खूब स्वागत, सुप्रभात, धन्यवाद। મુકુંદભાઈ, શરૂઆત પંચાંગથી કરીએ છીએ, શું છે પંચાંગ? યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભો વિષ્ણવે વાલા। સર્વ દર્શક મિત્રોને સુપ્રભાતમ, સાથે સાથે જય ગણેશ। દર્શક મિત્રો, દરેક દિવસ પોતાની અંદર કંઈક અલગ અલગ વસ્તુ લઈને આવતો હોય, અને એમાં પણ 3 વર્ષ પછી 1 માસ આવતો હોય જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। પુરુષોત્તમ મહિનાની 2 એકાદશી વિશેષ પ્રકારનું મહત્વ ધરાવે, જેમાં શુક્લ પક્ષની એકાદશી જેને આપણે પદ્મિની એકાદશી તરીકે ઓળખીએ છીએ। આ પદ્મિની એકાદશીની વ્રત તમારે કઈ રીતે કરવું જોઈએ? સંતાનની સુખાકારી, આરોગ્યની સુખાકારી અને દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ માટે કયા ઉપાયો કરવા, અને સાથે સાથે આપને જણાવીશ કે વાસ્તુની 5 એવી કઈ ટિપ્સ છે કે જે તમને ધન ધાન્યની વૃદ્ધિ કરાવી શકે, તમને આર્થિક લાભાકારી આપી શકે, તમારી આવતી સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર વાત કરીશું। પરંતુ એ પહેલા લઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 27/9/2020 નો દિવસ બની રહ્યો છે, વાર બની રહ્યો છે રવિવાર। પુરુષોત્તમ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે અધિક આસોમાં શુક્લ પક્ષ અને એની એકાદશી કહેતા આજે 11મી તિથિ બની રહી છે। આજના દિવસની અંદર જો નક્ષત્રની વાત કરવામાં આવે તો શ્રવણ નામનું નક્ષત્ર રાત્રે 8:48 સુધી રહેશે, અને ત્યારબાદ ધનિષ્ઠા નામનું નક્ષત્ર સ્ટાર્ટ થશે। સુકર્મા નામનો યોગ અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ રહેશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે, ઉચ્ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મકર રાશિની અંદર રહેશે, એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। મુકુદભાઈ, જે લોકોની આજે જન્મ તારીખ છે, જેમનો જન્મદિવસ આજે છે, અથવા તો પછી મેરેજ એનિવર્સરી લગ્નતિથિ જેમની આજે છે, આવનાર વર્ષ તેઓ માટે કેવું રહેશે? ખાસ કરીને સંજીવની બેન, જે લોકોનો આજે જન્મદિવસ છે, જે લોકોની લગ્નની તારીખ છે, આપણી ભવિષ્ય દર્શનની ટીમ પૂરા VTVR પરિવાર તરફથી એમને શુભકામના તો પાઠવવી જ પડે। તો વાત કરી લઈએ આજે જે લોકોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને। માર્કંડેય મહાભાગા સપ્તકલ્પાંત જીવિનામ આયુઃ આરોગ્ય ઐશ્વર્યમ દેહિ મે નરપુંગવઃ। આજના દિવસની અંદર જન્મેલ દરેક દર્શક મિત્રનું આયુ સારું રહે, આરોગ્ય સારું રહે, તમારી મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન ગણેશના ચરણ કમલની અંદર પ્રાર્થના। સાથે જે લોકોની આજે લગ્નની તારીખ છે એમનું દાંપત્ય જીવન હર્ષમય અને આનંદમય રહે તેવી ઘણી બધી શુભકામનાઓ મારા તરફથી, પૂરી ભવિષ્ય દર્શનની ટીમ અને VTV પરિવાર તરફથી। દર્શક મિત્રો, વાત કરી લઈએ કે આજે જન્મનાર લોકોનું વર્ષ કેવું રહેશે। દરેક વ્યક્તિ પોતાના વર્ષની શરૂઆત પોતાના જન્મદિવસથી કરતો હોય, અને જ્યારે તમારા નવા વર્ષની શરૂઆત થતી હોય ત્યારે હર્ષની વર્ષ, ખાસ કરીને મનની અંદર એક હર્ષ હોય છે, ઉલ્લાસ હોય છે, આનંદ હોય છે કે ગત વર્ષની અંદર ઘણી બધી તકલીફો અથવા ઘણી બધી વસ્તુઓ અમે પ્રગતિના પંથે ગયા કે તકલીફો ભોગવી, તો આ વર્ષની અંદર એનાથી કંઈક નવું કરવાની વિચારધારા આપણને વર્ષની અંદર ઉત્પન્ન થતી હોય, તો આ વર્ષ તમારા માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે? દર્શક મિત્રો, દરેક ગ્રહો પોતાની ચાલ મુજબ ચાલતા હોય છે, અને એ ચાલ મુજબ દરેક વર્ષની અંદર અલગ અલગ લાભ અને અલગ અલગ નુકસાન થતું હોય છે। આ વર્ષ દરમિયાન એટલે કે જ્યારે આજથી તમારો જન્મદિવસ સ્ટાર્ટ થઈ રહ્યો છે, તો મકર રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ રહેશે। નવેમ્બર મહિનાની અંદર ગુરુ મહારાજ મકર રાશિની અંદર આવશે, રાહુ મહારાજ ઓલરેડી પોતે ભ્રમણ કરી ચૂક્યા છે એટલે કે વૃષભ રાશિની અંદર આવી ગયા છે, કેતુ મહારાજ વૃશ્ચિક રાશિની અંદર રહેશે, એટલે ક્યાંક ને ક્યાંક જે મોટા મોટા ગ્રહો, કારણ કે અલગ અલગ ગ્રહો પોતાની ચાલ મુજબ ચાલતા હોય છે, જેમાં દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ રાશિ પરિવર્તન કરતો હોય, આ 4 ગ્રહોનું ભ્રમણ તમારા આ વર્ષ દરમિયાન તમને શારીરિક દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારનો લાભ આપશે। જૂના રોગોમાંથી તમે મુક્તિ મેળવી શકશો, ગત વર્ષની અંદર માનસિક સમસ્યાઓનો જે તમે ભોગ
बनिया था ए भोगनी अंदर थी तमने मुक्ति मिलती जणाशे, मेंटली कॉन्फिडेंस वधतु जणाशे, एकंदरे आ वर्षनी अंदर शारीरिक दृष्टिए तमारा माटे सारू रहेशे। परंतु आ वर्षनी अंदर तमारे वाहन चलाववामां परेजी राखवी अत्यंत आवश्यक रहेशे, कारण के आ वर्षनी अंदर फेब्रुआरी मार्च एप्रिल अने मे एम चार महीना तमारा माटे तकलीफदायक छे, माटे आ चार महीनानी अंदर तमे सावचेती राखशो तो उत्तम लाभ मळी शकशे। बात करी लईए तमारू पारिवारिक जीवन केवुं रहेशे, आजना दिवसनी अंदर जे बाळकोनो जन्म थयो छे आवा लोको माटे पारिवारिक जीवन मंगलमय आनंदमय हर्षमय रहेतुं जणाशे, नवा नवा मांगलिक प्रसंगोनुं आयोजन थई शके अने एना द्वारा तमने सारो लाभ मळतो पण जणाशे। आजना दिवसनी अंदर जन्मेल व्यक्तिने परिवारनी अंदर मंगलमय प्रसंगोनुं आयोजन थई शके, तमे क्यांय बहार जई शको, तमारा लग्ननी वातो आवी शके जो तमारा लग्न न थया होय तो, अथवा तो तमारा परिवारनी अंदर कोई पण सारी व्यक्तिनुं आगमन थाय ने एना द्वारा तमने लाभ मळतो जणाय। वात करी लईए आर्थिक दृष्टिए, कारण के पैसानी जरूरियात दरेक व्यक्तिने होय छे, अत्यारना जे कोरोना महामारी पछी जे अमुक आर्थिक मंदीनुं मोजू फरी वळ्युं छे एना लीधे आ वर्ष दरमियान आर्थिक सफलता तमने उत्तम प्राप्त थशे। जे लोको जमीन मकानने लगतो व्यवसाय करी रह्या छे, जे लोको બ્રોકરેજને લગતો બિઝનેસ કરી રહ્યા છે, જે લોકો ક્યાંક ને ક્યાંક કાપડને લગતો બિઝનેસ કરી રહ્યા છે, જે લોકોને ફાસ્ટફૂડને લગતો વ્યવસાય છે, આવા લોકોનો જો આજે જન્મદિવસ છે તો તમારા માટે ઉત્તમ લાભદાયી રહેશે। જે લોકો ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા છે, એટલે કે મીડિયા ક્ષેત્રની અંદર છે, જે લોકો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક્ટર એક્ટ્રેસ વગેરે વગેરે છે, તો આવા લોકો માટે આ વર્ષની અંદર ઉત્તમ લાભ મળતો જણાશે। કયા ઉપાયો તમારા જીવનની અંદર તમને સફળતા આપી શકે, આજે જે લોકોનો જન્મદિવસ છે આવા લોકોએ આજના દિવસની અંદર ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરવાની સાથે સાથે વિષ્ણુ ભગવાનને પંચામૃતનો અભિષેક અર્પણ કરવાનો, પંચામૃતનો અભિષેક અર્પણ કર્યા પછી તમારે નારદ સ્તોત્ર એનો તમારે પાઠ કરવાનો, અવશ્ય આપને લાભ મળશે। વાત કરી લઈએ જે લોકોની લગ્નની તારીખ છે આવા લોકોએ શું કરવું જોઈએ, આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિઓને ભોજન કરાવો અને નારાયણ કવચનો આજે તમે પાઠ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। દર્શક મિત્રો, આપણા ઘરનું વાસ્તુ આપણા જીવનની સમસ્યાઓને વધારી પણ શકે છે અને સમસ્યાઓને ઘટાડી પણ શકે છે। આપણા ઘરની અંદર નાની નાની વસ્તુનું જો આપણે ધ્યાન રાખીએ તો આપણે આપણા જીવનની અંદર લાભ મેળવી શકીએ। બેડરૂમ એક એવી વસ્તુ હોય છે કે આપણી જિંદગીનો 30% આપણી જિંદગીનો 30% હિસ્સો આપણે સુવાની અંદર કાઢીએ, કારણ કે રોજ વ્યક્તિને 6 થી 8 કલાક ઊંઘ જોઈએ। જો આ ઊંઘની અંદર એટલે કે નીંદર ન આવે, માનસિક સમસ્યાઓ સર્જાય, ઘરની અંદર ઝઘડાનું વાતાવરણ સર્જાય, તો આ બધાની અંદર તમને શારીરિક તકલીફ, આર્થિક સમસ્યા, આ બધાની અંદર બેડરૂમનો ફાળો બહુ મહત્વનો હોય છે અને ખાસ કરીને આર્થિક વૃદ્ધિ એ બહુ મહત્વની છે। તો આર્થિક વૃદ્ધિ માટે પણ આજે કયા એવા ઉપાય કરશો કે જે માલદાર વ્યક્તિ પણ કરી શકે અને ગરીબ વ્યક્તિ પણ કરી શકે અને એના દ્વારા પોતાના જીવનની આર્થિક સમસ્યાઓને દૂર કરી શકે, આ દરેક સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું। જય ગણેશ। મુકુંદભાઈ, દિન વિશેષની વાત કરવી છે, આજના દિવસમાં ખાસ શું છે જે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું? સંજીવનીબેન, આપણો એક ભવિષ્ય દર્શન પ્રોગ્રામ એવો છે કે જે પ્રોગ્રામની અંદર દર્શકોને રોજ કંઈક જાણવા જેવું મળે અને દર્શકો પોતે એના મોઢેથી જ્યારે ઓફિસે આવે અથવા તો અહીંયા ફોન કરે ત્યારે વાત કરતા હોય છે કે કંઈક નવી નવી વસ્તુઓ જાણવા મળે, અમે અમારા ઘરની અંદર કંઈક નવા ફેરફાર કરીએ અને એના દ્વારા અમને લાભ મળતો હોય છે। તો આજે વાત કરીશું આપણે પદ્મિની એકાદશીની, સાથે સાથે એવી વાત કરીશું કે આર્થિક સમસ્યાઓમાંથી મુક્ત થવા માટે બેનો રોજ લોટ તો બાંધતા જ હોય છે, તો આ લોટ દ્વારા કેવી રીતે તમે તમારી આર્થિક સમસ્યા દૂર કરી શકો આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ। વાત કરીએ દર્શક મિત્રો આજના દિવસની, દર્શક મિત્રો ખાસ કરીને પદ્મિની એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્વ છે। દરેક એકાદશી પોતાની અંદર કંઈક નવી વસ્તુ લઈને આવતી હોય છે, આપણા શાસ્ત્રની અંદર એકાદશીનું વ્રત કરવાનું વિશેષ પ્રકારનું મહત્વ છે। સૂર્યનો તાપ અને ચંદ્રમાની શીતળતાના લીધે આપણું જીવન ચાલતું હોય છે, એકાદશી એ ચંદ્ર સાથે જોડાયેલી છે, મનનો સીધો સંબંધ આ એકાદશી સાથે છે, એટલે કે જે વ્યક્તિનું મન ચંચલિત હોય, જે લોકોને મનની સમસ્યા હોય, જે લોકોને મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય, જે લોકોને ક્યાંક ને ક્યાંક પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ રહેતું હોય, જો આવા વ્યક્તિઓ એકાદશીનું વ્રત કરે તો એને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે। જેને લગ્નની અંદર બાધા આવતી હોય, જેને દાંપત્ય જીવનની અંદર તકલીફ થતી હોય, જેને સંતાનની સુખાકારી ન પ્રાપ્ત થતી હોય, જેને આર્થિક સુખાકારીની અંદર પણ તકલીફ થતી હોય, આવા વ્યક્તિ માટે પણ એકાદશીનું વ્રત ઉત્તમ ગણવામાં આવ્યું છે। એમાં પણ 3 વર્ષની અંદર આવતી એક એકાદશી, જેને અધિક માસની શુક્લ પક્ષની એકાદશી
एકાદશી તરીકે ઓળખવામાં આવે એવી પદ્મિની એકાદશી એનું વિશિષ્ટ પ્રકારનું મહત્વ છે। જે કોઈ પણ વ્યક્તિ પદ્મિની એકાદશીનું વ્રત કરે છે આવા વ્યક્તિઓની મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે। કારણ કે ત્રણ વર્ષની અંદર એક અધિક મહિનો આવે છે, જે મહિનાની અંદર તમે ગ્રહ શાંતિના ઉપાય કરો એટલે કે તમારા ગ્રહો જો નબળા હોય અને એ ગ્રહો નબળા માટે તમે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો, એ ગ્રહ શાંતિ કરાવો તો એનું તમને 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। અને એના સિવાય જો આ પુરુષોત્તમ મહિનાની અંદર પુરુષોત્તમ યાગ કરવામાં આવે, પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવામાં આવે અને ખાસ કરીને ભગવાન પુરુષોત્તમના જો ઉપાય કરવામાં આવે તો વિશિષ્ટ પ્રકારના લાભ મળે। અને એમાં પણ આજે એકાદશીનો દિવસ છે એટલે કે આજના દિવસની અંદર વ્રત કરેલું, જપ કરેલું, તપ કરેલું, દાન કરેલું અને મંત્ર, આ બધી વસ્તુ તમારા જીવનમાં લાભ આપી શકે છે। આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે આ એકાદશીએ તમારે કયા ઉપાય કરવા જોઈએ? દર્શક મિત્રો, રવિવારનો દિવસ છે, વિષ્ણુ ભગવાનનો ખાસ કરીને મહિનો એટલે કે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે એટલે કે સૂર્યને પ્રબળ કરવા માટે, સૂર્યનો તાપ એટલે કે સૂર્યને પ્રબળ કરવા માટે, આત્મ કોન્ફિડન્સ વધારવા માટે, યશમાન પ્રતિષ્ઠા વધારવા માટે, રાજકારણ ક્ષેત્રની અંદર લાભ મેળવવા માટે આજનો દિવસ ઉત્તમ છે। સાથે સાથે મનની સમસ્યાઓને દૂર કરવા માટે પણ ઉત્તમ ગણાય। આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર તમારે પ્રથમ સવારે ઉઠી સ્નાન કરીને સ્નાન કરતા સમયે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિં કુરુ એટલે કે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરીને તમારે સ્નાન કરવાનું, ભગવાન સૂર્ય નારાયણને આજે તમારે જલ ચડાવવાનું। સૂર્યોદયથી 40 મિનિટની અંદર તમે જલ ચડાવો તો એ જલનું વિશેષ પ્રકારનું મહત્વ છે। કારણ કે વૈજ્ઞાનિક કારણ મુજબ જોવા જઈએ તો જ્યારે સૂર્યના સવારના કિરણો શીતળ હોય અને એ શીતળ કિરણોની અંદર તમે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો છો અને એ જલમાંથી તમે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરો છો તો તમારું આજ્ઞા ચક્ર જાગ્રત થાય છે। અને આજ્ઞા ચક્ર જાગ્રત થતાની સાથે શરીરના 7-7 ચક્ર જાગ્રત થાય, જેની અંદર આપણી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે દૂર થાય છે। વાત દર્શક મિત્રો, સૂર્યનારાયણ ભગવાનની પૂજા કર્યા પછી તમારે ભગવાન વિષ્ણુની, ભગવાન શાલિગ્રામની તમારે પૂજા કરવી જોઈએ। પંચામૃત, કેસર જલ વગેરેનો અભિષેક કરી અને ત્યારબાદ તમારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ। જો તમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છો તો જનમંગલ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, પુરુષોત્તમ મહાત્મ્યનું પઠન કરવું જોઈએ અને ખાસ કરીને તમે જે મનોકામના માટે આ વ્રત કરી રહ્યા છો એ મનોકામના તમારે ત્યાં વ્યક્ત કરવી જોઈએ। માની લો કે તમારે શારીરિક સમસ્યા છે તો એના માટે તમારે એના મંત્રનો જપ કરવાનો, તમારે ખાસ કરીને કઈ વસ્તુનો ભોગ અર્પણ કરવાનો, તમારે માનસિક સમસ્યા છે, તમારે ક્યાંક ને ક્યાંક સંતાનની સમસ્યા છે તો પણ આજનો દિવસ ઉત્તમ બની રહ્યો છે। આજે શું કરવાનું? બાલકૃષ્ણ ભગવાનની તમારે ષોડશોપચારથી તમારે પૂજા કર્યા પછી તમારે ભગવાન વિષ્ણુ પાસે, બાલકૃષ્ણ પાસે પીળા કલરની મીઠાઈનો ભોગ અર્પણ કરી ઓમ રીમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ આ મંત્રનો મિનિમમ 108 વખત તમારે જપ કરવાનો। સંતાન ગોપાલ સ્તોત્ર આવે છે, આ સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરશો તો અને પછી તમે ભગવાન વિષ્ણુને તુલસીનું પાન, જે ગઈકાલે તોડેલું હોય તો એ પાન તમે અર્પણ કરી અને પછી તમારી મનોકામના વ્યક્ત કરશો તો અવશ્ય તમારી સંતાનને લગતી સમસ્યા દૂર થશે અને તમને સારો લાભ મળતો જણાશે। દર્શક મિત્રો, આગળ આપણે જાણીશું કે તમારે લગ્નની સમસ્યા છે તો પદ્મિની એકાદશીના દિવસે કયા એવા ઉપાયો કરશો કે જેથી લગ્નની સમસ્યા દૂર થાય। સાથે સાથે આપણે વાત કરીશું ખાસ કરીને લોટ, જે આપણે રોજને માટે સવારના પોરમાં બહેનો બપોરે સાંજે બાંધતા હોય છે ને, એ લોટ દ્વારા તમે તમારી સમસ્યા કેવી રીતે દૂર કરી શકો? દર્શક મિત્રો, એક રોટલીનો લોટ, ભાખરીનો લોટ, આ વસ્તુ એવી છે કે એના દ્વારા પણ તમે તમારી સમસ્યાનો હલ મેળવી શકો। કેવી રીતે તમારે લોટ બાંધવો જોઈએ, એ લોટનો કેવી રીતે તમારે ઉપયોગ કરવો જોઈએ અને એ ઉપયોગ કરવાથી તમારી શારીરિક સમસ્યાઓ કેવી રીતે દૂર થાય, આ સબ્જેક્ટ ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું। જય ગણેશ। મુકુંદભાઈ, આજનો શુભાંક શું છે, શુભ કલર શું છે અને આજે કોઈ જો સારું કાર્ય કરવું હોય તો તેના માટેનો શુભ સમય કયો છે? દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો પૂર્ણાંક આજે બની રહ્યો છે એટલે કે 9નો અંક આજે બની રહ્યો છે। 9નો અંક આજે તમારું ભાગ્ય ચમકાવી શકે છે। એક તો રવિવારનો દિવસ છે, સાથે સાથે મંગળનો અંક એટલે કે 9નો અંક બની રહ્યો છે એટલે કે તમારા જીવનમાં એક એનર્જી, પોઝિટિવ એનર્જી તમને ક્રિએટ કરાવે, ઉત્તમ પ્રકારનો લાભ અપાવે। આજે લાલ કલરનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે જો બની શકે તો નારંગી કલરનો ઉપયોગ કરો તો અવશ્ય આપને લાભ મળતો જણાશે। આજના દિવસની અંદર ખાસ કરી અને શુભ સમયની જો વાત કરીએ તો બપોરે 12 અને 10 મિનિટથી 1 અને 3 મિનિટ સુધીનો સમય ઉત્તમ છે। આ સમયની અંદર જો તમે કોઈ શુભ કાર્ય કરો, કોઈ પણ તમે સોદો કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે। અને રાહુકાલની જો વાત કરવામાં આવે તો સાંજે 5 અને 37 મિનિટથી 7 અને 17 મિનિટ સુધી રાહુકાલનો સમય બની રહ્યો છે। આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે, પરંતુ જો તમારે રાહુને લગતી સમસ્યા છે તો આ સમયગાળાની અંદર
भगवान शिवनी पूजा करशो तो लाभ मिली सके। आजनी शुभ दिशा कही है, पूर्व दिशा तमारा माटे शुभ छे, सूर्यनारायण भगवान की दिशा कहेवामां आवे छे ने आ दिशा तरफ प्रथम प्रयाण करवाथी यश मान अने प्रतिष्ठा वधता जणाशे। आजनी अशुभ दिशा कही छे, बुध महाराज की दिशा एटले के उत्तर दिशा, नैऋत्य एटले के राहु महाराज की दिशा, आ बे दिशा तमारा माटे तकलीफदायक छे। आजना दिवस नी अंदर आ दिशा तरफ तमारे प्रथम प्रयाण न करवू ए तमारा माटे लाभदायी रहेशे। 12 राशि 27 नक्षत्र एमां एक राशिवाळा जातकोने घात होय छे, जे लोकोए वाणी उपर वर्तन उपर संयम राखवो जरूरी छे, जेमां मेष राशिवाळा जातकोए आजे वाणी अने वर्तन उपर संयम राखशे तो अवश्य सारो लाभ मळी शके एम छे। दर्शक मित्रों, तमे घणा लोकोने जोया हशे के घणा लोको माछलीओने खास करीने लोट बांधीने खवडावता होय छे, घणा लोको कीडीओने लोट खवडावता होय छे, एना द्वारा एना जीवननी समस्याओ दूर थती होय छे। केवी रीते अने आ समस्याने दूर केवी रीते करी शकाय, तमे तमारा घरनी अंदर लोट बांधी रह्या छो तो ए लोट केवी रीते तमारे बांधवो जोईए के जेना द्वारा तमारी आर्थिक समस्या पण दूर थई शके। आ दरेक सब्जेक्ट उपर आगळ आपणे वात करीशुं। जय गणेश। મુકુંદભાઈ, હવે પહેલી બે રાશિ મેષ અને વૃષભ, આ બે રાશિના જાતકોનો દિવસ આજે કેવો રહેશે તે વિશે વાત કરી, અને સાથે જ મેષ રાશિ પર આપે જે રાશિઘાતની વાત કરી તેના માટે શું ઉપાયો કરી શકાય। ખાસ કરીને સંજીવનીબેન આજે વાત કરીશું 12 રાશિઓમાં પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નોકરીની અંદર પ્રમોશનના યોગ જણાઈ રહ્યા છે। આજે ક્યાંકથી તમને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે, પગાર વધારો થઈ શકે એવી શક્યતાઓ બની રહી છે। શેર સટ્ટાના કાર્યથી તમારે દૂર રહેવાની જરૂર છે। આજના દિવસની અંદર ઓચિંતાનો નાણાકીય વ્યય ન થાય તે અંગે તકેદારી રાખવી તમારા ઉપર જરૂરી છે। ખર્ચ પર નિયંત્રણ રાખજો, કારણ કે આજે આવક કરતા જાવકનું પાસું વધી શકે છે। કૌટુંબિક પ્રશ્નોની અંદર તમને સારું સમાધાન મળશે ને એના દ્વારા તમારું મન છે પ્રફુલ્લિત રહેતું જણાશે। શું કરવું જોઈએ, પુરુષોત્તમ માસ છે, એકાદશીનો દિવસ છે અને ભગવાન સૂર્યનારાયણનો દિવસ છે, એટલે આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ। ભગવાન વિષ્ણુની ઉપાસના કરીને ત્યારબાદ તમારે ઓમ શંખ ચક્ર ગદાધરાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ। બની શકે તો આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને ભોજન પણ કરાવજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર દાંપત્ય જીવનની અંદર થોડા ઘણા અનબનાવો હતા એ દૂર થતા જણાશે। આજના દિવસની અંદર મેન્ટલી તમારું ડિસ્ટર્બન્સ દૂર થતું જણાય, મકાન ખરીદવાના વાહન ખરીદવાના ઉત્તમ યોગો બની રહ્યા છે। આજે એકાદશીના દિવસે, પદ્મિની એકાદશીના દિવસે આ વસ્તુનો તમે નિર્ણય કરો તો તમને સારો લાભ મળી શકે, પરંતુ આપે આપના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી બહુ જરૂરી છે। પહેલું સુખતે જાતે નરિયા, તમારું જો સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તકલીફ થઈ શકે છે। આજે વિદ્યા પ્રાપ્તિ માટે તમારે બહાર જવાનું આયોજન થઈ શકે, માણસ ગમે એટલી ઉંમર થાય છતાં પણ વિદ્યાર્થી જ હોય છે, 70 વર્ષે પણ નવું નવું શીખી શકે છે અને સારો લાભ મેળવી શકે, જે આપણે કોરોના કાળની અંદર જોઈ રહ્યા છીએ। તો સ્વાભાવિક દ્રષ્ટિએ આજના દિવસની અંદર કયા એવા ઉપાયો છે કે જે તમને સારો લાભ અપાવે, આજના દિવસની અંદર બની શકે તો ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો તમારે જપ કરવો, પીળી વસ્તુનો તમારે ઉપયોગ કરવો, અને બની શકે તો આજના દિવસની અંદર કોડીઓ આવે છે એ કોડીઓ લઈ અને ભગવાન વિષ્ણુના ચરણ કમલની અંદર અર્પણ કરજો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। જય ગણેશ। તો દર્શક મિત્રો, મુકુંદભાઈ સાથે જે ચર્ચા ચાલી રહી છે આ ચર્ચાનો દોર આગળ વધારીશું, અને સાથે સાથે જ અન્ય રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થશે તે વિષય પર પણ માહિતગાર થઈશું। હાલ એક બ્રેક। વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મુકુંદભાઈ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે, ચર્ચામાં આગળ વધીએ અને જાણીએ મિથુન અને કર્ક આ બે રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થવાનો છે। મુકુંદભાઈ, દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ ઉપર કેવી અસર, વાત કરી લઈએ મિથુનની। મિથુનના અક્ષર છે ક છે અને ક, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આવા મિથુન રાશિવાળા જાતકો માટે આજે નોકરિયાત વર્ગને જવાબદારીની અંદર વધારો થતો જોવા મળશે। આજે નવા નવા આયોજનો કરવા માટે તમે પ્રયત્ન કરી શકો ને એ પ્રયત્નમાં અવશ્ય તમે સફળ પણ બની શકો, માનસિક ટેન્શનમાંથી તમે મુક્ત થઈ શકો, માનસિક ચિંતામાંથી તમને મુક્તિ મળતી જણાશે। આજના દિવસની અંદર યાત્રા પ્રવાસની શક્યતાઓ વધી શકે છે અને એ યાત્રા પ્રવાસની અંદર તમને લાભ પણ ઉત્તમ પ્રકારનો મળી શકે છે। આજનો દિવસ તમારા માટે સારો છે, કારણ કે વિવાહની બાબતની અંદર કોઈ નવા નવા માંગા આવી શકે, તમે લગ્ન ઉત્સુક છો, લગ્ન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો અવશ્ય તમને આજે તમારું ભાગ્ય સાથ સહકાર આપતું જણાશે।
આજના દિવસની અંદર શું કરવું જોઈએ? આજના દિવસની અંદર લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરી અને ભગવાન લક્ષ્મીનારાયણને કમળનું પુષ્પ અર્પણ કરશો તો અવશ્ય સારો લાભ રહેશે. વાત કરી લઈએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આવા કર્ક રાશિવાળા જાતકો માટે આજે ભાગીદારીવાળા વ્યવસાયની અંદર તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. કોઈ પણ વસ્તુની અંદર તમારી ભાગીદારી હશે તો અવશ્ય સારો લાભ મેળવી શકો. પ્રેમ પ્રસંગની અંદર તમે હશો તો પ્રેમ પ્રસંગમાં લાભ મળી શકે છે. તમારી પ્રેમિકા અથવા તમારા પ્રેમી સાથે તમે તમારો સમય વ્યતીત કરી શકો અને અવશ્ય તમે એમના એની અંદર સફળ થતા જણાય. આજે તમારે વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જરૂરી છે. આજે ધાર્મિક લોકો એને પોતે ધાર્મિક કાર્ય માટે વિદેશ યોગની શક્યતાઓ વધી શકે છે, પરંતુ સમજી વિચારી અને તમારે પ્રવાસ કરવો તમારા માટે લાભદાયી છે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર બની શકે તો કીડીઓને લોટ અને ગોળ અર્પણ કરો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ઘરના વાસ્તુની અને સાથે સાથે વાત કરી રહ્યા છીએ પદ્મિની એકાદશીની. દર્શક મિત્રો, બેડરૂમ એક એવો રૂમ છે કે જે રૂમની અંદર જ્યારે વ્યક્તિને માનસિક સમસ્યાઓ સર્જાય અથવા તો ત્યાં રિલેક્સ થવું હોય ત્યારે વ્યક્તિ બેડરૂમની અંદર આપણે આપણી ઉંમરનો 30%, કારણ કે 8 કલાકની રોજ ઊંઘ જોઈએ. હવે એ મુજબ જોવા જઈએ તો 24 કલાકમાંથી 3 એ જે ત્રીજો ભાગ છે ઓલરેડી આપણે આપણા સુવાની અંદર એટલે કે શયનની અંદર વ્યતીત કરતા હોઈએ છીએ, અને આમાં જ જો આપણને ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય તો મનની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો બેડરૂમની અંદર હંમેશાને માટે જે ગર્ભવતી સ્ત્રી છે એમણે ખાસ કરીને દક્ષિણ દિશા તરફ મોઢું રાખવું જોઈએ, એટલે કે ઉત્તર તરફ પોતાના પગ હોવા જોઈએ એવી રીતે, અથવા તો પૂર્વ તરફ તમારે સુવું જોઈએ તો તમને સારો લાભ મળી શકે. ખાસ કરી બેડરૂમની અંદર અસ્તવ્યસ્ત સામાન ન હોવો જોઈએ. બેડરૂમની અંદર જે બેડશીટ હોય છે આ બેડશીટને પણ તમારે વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ તો ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. કયો એવો ઉપાય છે કે જેના દ્વારા બેડરૂમની અંદર નેગેટિવિટી ન આવે, આર્થિક સમસ્યાઓ દૂર થાય, ને સાથે સાથે લોટનો ઉપાય તો જાણવાનો જ છે. પદ્મિની એકાદશી ઉપર વિશે પણ આગળ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. તો આ સાથે જ સમય છે વધુ એક વિરામનો. વિરામ બાદ પરત ફરીએ છીએ. આપ ક્યાંય ના જશો, જોડાયેલા રહેજો અમારા કાર્યક્રમ સાથે. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. રાશિફળમાં આગળ વાત કરીએ. સિંહ અને કન્યા આ બે રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થવાનો છે તે વિષય પર પણ માહિતગાર થઈએ. મુકુંદભાઈ. સંજયનબેન, વાત કરી લઈએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિના અક્ષર છે મન એટ, જેનો સ્વામી બને છે સૂર્ય. સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કેવો લાભ અને કેવું નુકસાન? આજના દિવસની અંદર તમારે પ્રશંસનીય કાર્ય કરશો અને એ કાર્ય દ્વારા તમારી પ્રશંસા થશે, તમારું યશ માન અને પ્રતિષ્ઠા વધતા જણાશે. આજે કૌટુંબિક સંબંધોમાં તમને સુધારો થતો જોવા મળે. જૂના મતભેદો ભૂલી અને તમે આગળ વધશો તો અવશ્ય આજે તમારા માટે લાભદાયી દિવસ છે. વ્યવસાયની અંદર આજે પ્રગતિની નવી નવી તકો તમને મળી શકે છે, નવા નવા લાભો મળી શકે છે, આર્થિક ઉન્નતિ તરફ તમે પ્રયાણ કરી શકશો. આજે વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું જરૂરી છે. આમ પણ સિંહ રાશિનો સ્વભાવ છે સૂર્ય, વિશ્વાસ બીજા ઉપર વધારે કરી લેવો, એટલા માટે તમે આજના દિવસની અંદર ધ્યાન રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. આજે શું કરવું જોઈએ? આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી ભગવાન વિષ્ણુના ચરણ કમલની અંદર તુલસીનું પાન અર્પણ કરો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવા કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સંતાનોને લગતી ચિંતામાંથી તમને મુક્તિ મળતી જણાશે. આજે કોઈ પણ પ્રકારની સંતાનને લગતું ટેન્શન હોય તો અવશ્ય તમે દૂર કરી શકશો. અજાણ્યા વ્યક્તિ સાથે રોકાણની અંદર ધ્યાન રાખવું જરૂરી છે. ક્યાંક તમને ધોકાદારી થઈ શકે, તકલીફોનો દોર વધી શકે, તમારા નાણાં ફસાઈ શકે, માટે ધ્યાન રાખશો તો સારો સમય છે. ખાસ કરી મારા દેશની ધરતીની અંદર જે વધારે પડતું જેનો કાર્ય છે અને જે લોકો દ્વારા આપણે બધા જીવીએ છીએ એવા ખેડૂત વર્ગ માટે આજના દિવસની અંદર સારા સમાચાર મળી શકે, સારો લાભ પણ મળી શકે. બદલી અને બઢતી આ બંનેના યોગો તમારે ઉત્તમ બની રહ્યા છે. આજના દિવસની અંદર શું ઉપાય કરવા જોઈએ? આજે બની શકે તો ભગવાન શિવના મંદિરની અંદર દૂધ અર્પણ કરો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, પહેલા કોલર જોડાઈ ગયા છે પાલનપુરથી, તેમની સાથે વાત કરીએ. હેલો. હા જી, રોયલ ભાઈ. હા, રોયલ ભાઈ મારો ભાણેજ છે. અચ્છા, એમના માટે સવાલ પૂછવો છે. હા જી, હા જી, જણાવો જન્મ તારીખ. રોયલ ભાઈ રેરાવલ. જન્મ તારીખ શું છે પ્રભુ? 1/9/1995. પહેલેથી બોલો. 1/9/1995. ઓકે. સમય? સમય સવારે 9:23. જન્મ સ્થળ? પાલનપુર. શું પ્રશ્ન હતો? હા સાહેબ, એના મેરેજ વિશે અને ધંધા વિશે. મેરેજ વિશે જુઓ, પહેલામાં વહેલા કન્યા લગ્ન ઉદિત થયેલું છે. કન્યા લગ્નની અંદર બુધ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. વાણી પર પ્રભાવ સારો રખાવે. 12મા સ્થાનની અંદર સૂર્ય અને શુક્ર સાથે છે.
खास करीने जोवा जोईए तो सारी वस्तु गमे खराब वस्तु न गमे सप्तमाधिपति गुरु पोते त्रीजा स्थानी अंदर छे अने लग्न माटे कारक ग्रह एवो चंद्र पोते राहुनी साथे विराजमान छे मन द्विधामय करावडावे आमा द्विधामय एटले के घड़ी काम करवू आवी समस्याओ उत्पन्न करावडावे आ पात्र गमे तो सारू अथवा आनाथी मने वधारे सारू पात्र मळी जशे आवी समस्याओ क्यांक ने क्यांक उत्पन्न थती जणाय शू करवू जोईए जेथी सारो लाभ मळी शके शुक्रअस्तनो जे सुख ओछू एवी अनुभूति थती जणाय चंद्र राहु ग्रहण योग अने नागदोषनी पूजा आपे अवश्य करवी जोईए बनी शके तो गळामां चांदीनो चोरस टुकड़ो धारण करवो जोईए माताना शरीरने स्पर्श થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરવી જોઈએ તો અવશ્ય સારો લાભ મળી શકે અને ખાસ કરીને એમના જન્માક્ષર મુજબ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5-5 કેરેટનો ધારણ કરશે તો સારો લાભ મળતો જણાય હવે લગ્ન ક્યારે થશે આટલા ઉપાયો કર્યા પછી તો એ તમને જણાવી દઉં કે મકરનો ગુરુ થશે નવેમ્બર મહિનાની અંદર નવેમ્બર મહિના પછી આમનો ઉત્તમ પ્રકારનો લગ્ન યોગ ચાલુ થઈ રહ્યો છે પ્રયત્ન કરશો તો કન્યા ધન મેષ અને કર્ક આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી છે જેમાં પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા એમના માટે શુભ બની રહી છે જય ગણેશ અને કોલર સાથે વાત કરીએ વડોદરાથી અનિલભાઈ છે હેલો જય ગણેશ બોલો અનિલભાઈ મારી જન્મ તારીખ છે 20/2/1969 સમય સવારે 5:30 વાગે જન્મનું સ્થળ જામનગર શું પ્રશ્ન હતો અત્યારે કોરોના લીધે મારી નોકરી છૂટી ગઈ છે અને આર્થિક પરિસ્થિતિ ક્યારે સુધરશે એના વિશે જાણવું ઓકે જુઓ પહેલામાં વેલા જોવા જઈએ પ્રભુ તમારા જન્માક્ષરમાં મકર લગ્ન છે થોડીક જિદ્દી પ્રકૃતિ છે બીજા નંબરની અંદર ચંદ્ર શનિનો વિષયક છે ક્યારેક ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે તમે તમારા જીવનની અંદર અમુક સમયની અંદર વિચાર કારણ કે ઘડી કામ કરવું આવી જે વિચાર વાયુની શ્રેણી છે એના લીધે એટલે કે વિચાર વાયુનું પ્રમાણ તમને રખાવે એના લીધે તમારે તકલીફોનો દોર થોડો ઘણો રહે છે ઓલરેડી અત્યારે મકર રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ છેલ્લા એક વર્ષથી ચાલે છે મિથુનની અંદર રાહુ હતો જે 18 મહિના સુધી ચાલ્યો જે ઓલરેડી તમારા 6ઠા સ્થાનની અંદર હતો હવે આગામી સમયની અંદર તમને સારો લાભ મળતો જણાશે પરંતુ તમારા જન્માક્ષરમાં ચંદ્ર શનિનો વિષયોગ શનિ રાહુનો શ્રાપિત દોષ અને ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ સાથે ગુરુકેતુનો વિપ્રચારના યોગ બની રહ્યો છે સાથે સાથે કાલસર્પ દોષ પણ છે શું કરવું જોઈએ દર મહિનાની અંદર શિવરાત્રી આવે છે આ શિવરાત્રીના દિવસે ભગવાન શંકર ઉપર તાંબાનો નાગ કાળા તલ અને દૂધ ચડાવો એનાથી તમને કાલસર્પ દોષની અંદર રાહત મળતી જણાશે બની શકે તો શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે ચમેલીના તેલનો દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો એનાથી પણ સારો લાભ મળશે બ્રાહ્મણ પાસે ચંદ્ર શનિ વિષયોગ શનિ રાહુ શ્રાપિત દોષની પૂજા કરાવો એનાથી પણ તમને સારો લાભ મળશે સાથે તમે વાત કરી કે આગામી જીવનની અંદર તમને સારો એવો યોગ ક્યારે એટલે કે આર્થિક સફળતા ક્યારે સારી પ્રાપ્ત થતી જણાય મેં ખાસ કરીને હજી તો પ્રભુ તમારા સમયની અંદર મકરનો શનિ અત્યારે ચાલે છે અને આના પછી 2022માં કુંભનો શનિ આવશે જે તમારા સૂર્ય ઉપર આવશે તમને ત્યારે તકલીફોનો દોર વધી શકે છે પરંતુ મકરમાંથી કુંભની અંદર રાહુ 2021ની સાલની અંદર આવશે 21ની સાલ પછી 2022ની સાલ એક વર્ષ તમારા માટે મધ્યમ ફળદાયી રહેતું જણાશે જય ગણેશ તુલા અને વૃશ્ચિક રાશિ વિશે જાણી લઈએ દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની તુલાના અક્ષર છે રણ તો જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ આવા તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં આર્થિક બાબતે થોડી ઘણી સંકળામણનો અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર તમારે નાણાકીય ખર્ચ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે આજના દિવસની અંદર બની શકે તો તમારી ઉઘરાણી ઉપર તમે ધ્યાન આપશો તો ઉઘરાણી તમને પાછી મળી શકે છે જૂના ફસાયેલા નાણાં અવશ્ય તમને પરત ફરતા જણાય આજે સંતાનોના પ્રશ્નની અંદર ચિંતાનો અનુભવ પણ તમે કરી શકશો આજના દિવસની અંદર શું કરવું જોઈએ જેથી આપને સારો લાભ મળી શકે આજે બની શકે તો ભગવાન વિષ્ણુના મંદિરે તમારે જવાનું પીળા કલરના પુષ્પ અર્પણ કરવાના અને આજના દિવસની અંદર તમારે ભગવાન વિષ્ણુના મંત્રોનો તમારે જપ કરવાનો છે ઓમ વષટકારાય નમઃ આ મંત્રનો જપ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય વાત કરી લઈએ હવે વૃશ્ચિક રાશિની વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં કૌટુંબિક પ્રેમ ભાવમાં વૃદ્ધિ થતી જણાશે જ્યારે સંઘે શક્તિ કલો યુગે આજના આ સમયની અંદર જો આપણે આપણા પરિવાર સાથે ચાલીએ તો અવશ્ય આપને સારો લાભ મળી શકે નવી નવી ઓળખાણો દ્વારા તમે તમારા જીવનની અંદર પ્રગતિ મેળવી શકશો લાભ મેળવી શકશો અને એના દ્વારા તમને સારો સહકાર પણ મળતો જણાશે જે લોકો નોકરિયાત વર્ગ છે આવા લોકોને પ્રમોશનની શક્યતા અથવા કંઈક લાભની શક્યતાઓ મળી શકે છે ઓચિંતાની મુશ્કેલી આવવાની શક્યતાઓ પણ આજે છે માટે આજે સમજી વિચારી નિર્ણય લેવા તમારા માટે લાભદાયી છે આજે શું કરવું જોઈએ આજના દિવસની અંદર ગૌ માતાના ચરણ કમલની રજનું તમારે તિલક કરવું જોઈએ અને આજના દિવસની અંદર ઓમ ભૂત ભવ્યાય નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે દર્શક મિત્રો આપણું શરીર જેવી રીતે પંચતત્વથી બનેલું છે પૃથ્વી પંચતત્વથી બનેલી છે અને આપણા જીવનની અંદર અંકોનું એટલું બધું મહત્વ છે ગઈકાલે એટલા માટે કારણ કે મૂલાંકની આપણે વાત કરતા હોઈએ છીએ ભાગ્યાંકની વાત કરતા હોઈએ છીએ અને ગઈકાલે
મેં નામાંકની વાત કરી હતી કે તમારા નામના અક્ષરની અંદર તમે કેવી રીતે નાના મોટા ફેરફારો કરી અને તમે તમારા ભાગ્યને ચમકાવી શકો. કારણ કે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર રોજ નવી નવી વસ્તુઓ વિશે આપણે વાત કરીએ, એમાં આજે વાત કરવાની છે વાસ્તુની. વાસ્તુની અંદર એક વસ્તુ એવી હોય છે, કારણ કે બહેનો રોજ લોટ બાંધતા હોય છે, હવે લોટ બાંધતા હોય છે તો એની અંદર જેવી રીતે ઘરની અંદર રહેલું મિક્સચર, ઘરની અંદર રહેલું મિક્સચર જો તમે ખોટી જગ્યાએ રાખો તો એના દ્વારા પણ આર્થિક સમસ્યા સર્જાય, એ પણ મેં વાત કરેલી. તો આજના દિવસની અંદર આપણે વાત કરીશું કે લોટ બાંધવાની અંદર તમે કઈ પ્રકારની સાવચેતી રાખો, એ લોટ કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે અને એ લોટના કયા ઉપાયો છે કે જે તમારી આર્થિક સમસ્યાને દૂર કરી શકે, એ વિષય ઉપર આગળ આપણે વાત કરતા રહીશું. જય ગણેશ. એક કોલર સાથે વાત કરી લઈએ, ઉદયભાઈ જોડાઈ ગયા છે. હેલો. હા ઉદયભાઈ બોલો, વિદ્યાનગર થી બોલો ઉદયભાઈ. હેલો. હા 7-8-94 સમય રાતે 8 વાગે. જન્મસ્થળ? જન્મસ્થળ પારડ. શું પ્રશ્ન હતો? હવે બેબી ની ફાઇલ મૂકેલી છે પણ હજુ એનો મેર નહીં પડે જવાનો અમેરિકા. કઈ જવાની ફાઇલ? અમેરિકાની? હા. ઓકે. દર્શક મિત્રો, આ ઘણી બધી વખત આ વસ્તુ ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે દરેક પ્રકારના યોગો અલગ અલગ ગ્રહોના હિસાબે થતા હોય. ચંદ્રગુરુનો ગચ્છ શ્રીયોગ સારો લક્ષ્મી યોગ કરાવે, ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ ઉત્તમ પ્રકારનો લક્ષ્મી યોગ કરાવે, પંચ મહાપુરુષ યોગ આવે, આવા અનેક પ્રકારના યોગો આવતા હોય છે, સુડફા યોગ, આવા અનેક પ્રકારના યોગો આવે. પરંતુ એક વિદેશ યોગ એવો યોગ છે કે જે પાપ ગ્રહોના આધારે થતો હોય છે. જે વ્યક્તિના જન્માક્ષરની અંદર ચંદ્ર નિર્બળ હોય એટલે કે માતૃભૂમિ પ્રત્યેનો લગાવ ઓછો કરાવે, બીજા નંબરની અંદર રાહુ પ્રબળ હોય એટલે કે વિદેશથી સારો લાભ કરાવે, 12મું સ્થાન છે એ પણ વિદેશ માટેનું છે. હવે તમારી સુપુત્રીના જન્માક્ષરની અંદર કુંભ લગ્ન ઉદિત થયેલું છે, શનિ સ્વગ્રોહી છે, કેરિયરને પ્રાથમિકતા આપે ને 12મા સ્થાનનો સ્વામી શનિ પહેલા સ્થાનની અંદર છે એટલે વિદેશ યોગ એને અવશ્ય બની રહ્યો છે. પરંતુ સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે, 6ઠા સ્થાનની અંદર છે જ્યાં ચંદ્ર સ્વગ્રોહી છે, જેના લીધે વિદેશ જવામાં 90-99% આવી અને વાત અટકી જાય. ચંદ્ર સ્વગ્રોહી છે, ચંદ્ર સ્વગ્રોહી છે એટલે વિદેશની વાતોમાં ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધારે ક્રિએટ કરે. ગુરુ રાહુનો વિપ્રચાંડા યોગ છે જે ભાગ્યની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. શું કરવું જોઈએ જેથી સારો લાભ મળી શકે અને વિદેશ યોગ ઉત્તમ બની શકે? એમના જન્માક્ષરમાં અત્યારે શુક્રમાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ગુરુ રાહુનો વિપ્રચાંડા યોગ અને સૂર્ય ચંદ્ર 21° અને 24° બિરાજમાન છે એટલે કે અમાવસ્યાનો બોન્ડ છે. બની શકે તો એની શાંતિ કરાવી લેજો જેથી સારો લાભ મળી શકે. ખાસ કરીને જોવા જઈએ તો વિદેશ યોગની અંદર પ્રબળતા સિદ્ધ થાય અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થાય એ માટે 400 ગ્રામ ધાણા જીરું તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને આપશો દર બુધવારના દિવસે. 11 બુધવાર સુધી આ પ્રયોગ કરવાનો છે તો પણ તમને સારો લાભ મળી શકે. બની શકે તો ખાસ કરીને જોવા જઈએ તો તમારી સુપુત્રીને બુધનો નંગ તમે પહેરાવી દો. બુધનો નંગ પહેરાવશો તો એનાથી પણ તમને સારો લાભ મળતો જણાય. હવે ક્યારે યોગ બની રહ્યો છે? આગામી સમયની અંદર મકર રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ નવેમ્બર મહિનાની અંદર આવશે અને શુક્રમાં ગુરુમાં સૂર્યની પ્રત્યંતર દશા 20/1/2021 ચાલુ થશે એટલે કે આ સમયગાળો એવો હશે કે 11, 12, 1 અને 2 આ 4 મહિના ઉત્તમ બની રહ્યા છે, પ્રયત્ન સારો મળી શકે છે. જય ગણેશ. સુરત થી એક કોલર સાથે વાત કરીએ, અનિતાબેન છે. હેલો. હેલો અનિતાબેન. હા જય ગણેશ. જય ગણેશ. જણાવો વિગત. હા મારા બાબાનો 14/8/94 સમય જન્મનો? સમય 7/14. સવારે સાંજે બેન? સંધ્યાકાળે. સંધ્યાકાળે. જન્મનું સ્થળ? એનું જન્મનું સ્થળ પંચમહાલ કાલોલ. ઓકે. અને બીજું મારી બેબીનું જોવાનું છે. બેન પહેલા વેલા બાબા વિશે પ્રશ્ન પૂછી લો ને. હા ચાલ. બાબાનું શું પ્રશ્ન છે? એ નોકરીમાં અત્યારે એને પપ્પાની જગ્યાએ લાગેલો છે સુરત કોર્પોરેશનમાં. હા. અને એ ગાડીનો ધંધો કરવા સાઈડમાં માંગે છે તો શું છે ને લગ્ન યુગ ક્યારે છે? ઓકે. તમારે સુરત રહેવાનું? હા અમે સુરત રહીએ છીએ. ઓકે. અમારું વતન પંચમહાલ કાલોલ. ઓકે. ચલો હવે આપણે તમારા સુપુત્રની વાત કરી લઈએ. આવતીકાલે સુરતની અંદર જે દર્શક મિત્રોને મળવું હોય એ મળી શકે છે. આવતીકાલે હું સુરતની અંદર છું. વાત કરી લઈએ મકર લગ્નની. મકર લગ્ન તમારા સુપુત્રની કુંડલીની અંદર મકર લગ્ન ઉદિત થયેલું છે અને કુંભ રાશિની અંદર શનિ મહારાજ બીજા એટલે કે ધનસ્થાનની અંદર બિરાજમાન છે. ભાગ્યસ્થાનની અંદર ગુરુમંગળનો લક્ષ્મી યોગ છે. ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાનું પ્રમાણ કરાવડાવે. પોતાના કેરિયરને પ્રથમ પ્રાથમિકતા આપે. શુક્ર ચંદ્ર સાથે છે. લાગણીશીલ સ્વભાવ કરાવડાવે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. થોડીક
જિદ્દી પ્રકૃતિ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ, તમારા સુપુત્રના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ભાગ્યની અંદર ઘણી બધી રૂકાવટો પછી પોતે પોતાના જીવનમાં પ્રગતિની તકો મેળવી શકે એમ છે, પરંતુ વધારે મહેનત કરવા છતાં લાભસ્થાનની અંદર રહેલો રાહુ ક્યાંક ને ક્યાંક એને ફળ ઓછું આપે છે. સપ્તમ સ્થાનની અંદર કર્કના સૂર્યબુધ છે અને સપ્તમાધિપતિ ચંદ્ર પોતે શુક્રની સાથે છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે લગ્નની અંદર 90-99% વાતો આવીને અટકી જાય છે. કયા ઉપાય દ્વારા એને સારો લાભ મળી શકે? તો પ્રથમ તો લાભસ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે, બની શકે તો 400 ગ્રામ શિશુ વહેતા પાણીની અંદર પધરાવવું જોઈએ બુધવારના દિવસે, અને વર્ષની અંદર એકવાર 4 શ્રીફળ વહેતા પાણીની અંદર પધરાવવાથી ઉત્તમ પ્રકારનો લાભ મળે. 43 વર્ષની ઉંમર સુધી આ પ્રયોગ કરવાનો રહેશે. બીજા નંબરની અંદર રોજ સવારે સૂર્યનારાયણ ભગવાનને કંકુવાળું જળ ચડાવવું જોઈએ, અને મંગળવારે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવાથી પણ સારો લાભ મળી શકે. તુલા રાશિ, મકર રાશિ, વૃષભ રાશિ અને સિંહ રાશિ આ 4 રાશિ સાથે એમને ઉત્તમ લેણા દેણી રહેશે. લગ્ન માટેનો યોગ આગામી ડિસેમ્બર મહિનાની 22 તારીખ પછી ચાલુ થશે. પ્રયત્ન કરશો તો અવશ્ય સારી સફળતાઓ મળી શકે એમ છે. જય ગણેશ. મુકુંદભાઈ, ધન અને મકર આ 2 રાશિ વિશે પણ વાત કરવી છે. દર્શક મિત્રો, વાત કરી લઈએ ધન રાશિની. 9મી રાશિ એટલે કે ધનરાશિ. ધનરાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવા ધનરાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમારા મનની અંદર ઉચ્ચાટ, ઉદ્વેગનું વાતાવરણ સર્જાઈ શકે છે. આજના દિવસની અંદર તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે, કારણ કે માનસિક અશાંતિ, જ્યારે વ્યક્તિનું માઇન્ડ ડિસ્ટર્બ હોય ને ત્યારે વ્યક્તિને કોઈ પણ કામમાં મન ન લાગે, આર્થિક નુકસાની કરાવડાવે, દરેક વ્યક્તિ સાથે ચીડચીડિયો સ્વભાવ કરાવડાવે, અને એના લીધે પરિવારમાં, મિત્ર સર્કલમાં, દરેક જગ્યાએ તણાવનું વાતાવરણ ઉત્પન્ન થાય. માટે આજના દિવસની અંદર ધનરાશિવાળા જાતકોએ મનના ઉદ્વેગને દૂર કરવો જરૂરી છે. તો મનનો ઉદ્વેગ કઈ રીતે દૂર થાય? ચંદ્રમનનો કારક ગ્રહ છે એટલે આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શંકરની ઉપાસના કરો, ભગવાન શંકરને દૂધ અર્પણ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. ને હવે વાત કરી લઈએ આપણે મકર રાશિની. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવા મકર રાશિવાળા જાતકો માટે રોકાયેલા અધૂરા કાર્યો તમારા અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે. આજના દિવસની અંદર તમને નવી નવી તકો મળી શકે છે અને એ તકો દ્વારા તમને સારો લાભ મળતો જણાય. આર્થિક સંકડામણ થોડી ઘણી ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ તમારો માઇન્ડ પાવર દ્વારા અવશ્ય તમે એની અંદર સારો લાભ મેળવી શકો. તમારા વિરોધીઓ છે, વિરોધીઓને તમે પરાસ્ત કરતા જણાવ, અને ખાસ કરીને આજના દિવસની અંદર રાજકીય ક્ષેત્રની અંદર, રાજકારણની અંદર તમારે સાચવીને ચાલવું તમારા માટે લાભદાયી છે. કયો ઉપાય? તમારા જીવનમાં સમસ્યાઓને દૂર કરી શકે. આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુને તમારે પંચામૃતનો ભોગ અર્પણ કરવાનો, અને ખાસ કરી અને આજના દિવસની અંદર ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ આ મંત્રનો જપ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણે જ્યારે લોટ બાંધી અને રોટલી બનાવતા હોઈએ છીએ તો રોટલી, શાસ્ત્રની અંદર એવો નિયમ છે કે પહેલી રોટલી ગાયની, બીજી રોટલી કૂતરાની, એટલે કે શ્વાનની આપણે કાઢવી જોઈએ. તો સ્વાભાવિક દ્રષ્ટિએ જોવા જઈએ તો તમને કયા દ્વારા તમને સારો લાભ મળી શકે? દર્શક મિત્રો, ખાસ કરી અને જ્યારે તમે પહેલી રોટલી બનાવો છો તો એના તમે 4 ભાગ કરો. પહેલો ભાગ છે તમે ગાય માટે કાઢો, બીજો ભાગ છે તમે શ્વાન માટે કાઢો, ત્રીજો ભાગ છે એ તમે કોઈ ગરીબ વ્યક્તિ માટે કાઢો, અને ચોથો ભાગ છે 4 રસ્તા ઉપર તમે મૂકો. આ વસ્તુ કરવાથી તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થશે, અને તમને આર્થિક સંકળામણનો જો તમે ભોગ બની રહ્યા છો તો એના દ્વારા પણ તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણા ગ્રહો એ કર્મને આધીન હોય છે અને શનિ એ કર્મનું ફળ આપતા હોય છે. તો શનિની આવી સમસ્યાને દૂર કરવા માટે લોટનો કયો એવો ઉપાય છે કે જે ઉપાય દ્વારા આર્થિક સંકળામણને તમે દૂર કરી શકો? આ સબ્જેક્ટ ઉપર આગળ આપણે વાત કરતા રહીશું. જય ગણેશ. તો છેલ્લી 2 રાશિ કુંભ અને મીન, આ 2 રાશિના જાતકોનો દિવસ કેવો રહેવાનો છે, સાથે સાથે શુભત્વ અશુભત્વ અને આજે જો કોઈ દાન કરવું હોય તો તે અને મંત્ર જાપ કયો છે તે દિશામાં પણ માહિતગાર થઈશું. હાલ એક બ્રેક. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કુંભ અને મીન આ 2 રાશિ વિશે પણ જાણીએ કે આજનો દિવસ આ જાતકોનો કેવો રહેવાનો છે. દર્શક મિત્રો, વાત કરી લઈએ સંજીવની બેનની રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવા કુંભ રાશિવાળા જાતકો માટે સકારાત્મક વિચારધારાથી તમને લાભ મળતો જણાય. પોઝિટિવ થિંકિંગ હંમેશાને માટે કરો તો અવશ્ય તમને લાભ મળે. ઘણા લોકો નેગેટિવ થિંકિંગ વગર વધારે કરી લેતા હોય કે ભાઈ આ વસ્તુ મારાથી નહીં થાય, અને પછી એ વસ્તુ કરવા માટે પ્રયત્ન કરે છતાં પણ નથી થતું. પરંતુ તમે તમારા મનની અંદર એક વસ્તુ એવી કરો કે ન શું થાય, થવાની જ છે, તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. આજે મનની મૂંઝવણની અંદર સામાન્ય વધારો થતો જોવા મળશે. નાણાકીય રોકાણની અંદર જો તમે સાવધાની રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર તમારે ખાસ કરી
भगवान विष्णु ने तमारे अत्तर अर्पण करवानू छे, गुलाबनू अत्तर अर्पण करो अथवा कोई सारो स्प्रे अर्पण करो तो अवश्य तमने सारो लाभ मळे। अने साथे साथे आजे भगवाननो एक मंत्र छे, ए मंत्रनो तमारे जप करवानो छे। ओम मुकुंदाय नमः मंत्रनो जप करवाथी सारो लाभ मळी शके। ने वात करी लईए हवे मीन राशिनी। मीन राशिना अक्षर छे द, च, ज अने थ, जेनो स्वामी बने छे गुरु महाराज। आवा मीन राशिवाळा जातकों माटे आर्थिक संकळामण तमारे दूर करवाना रस्ता तरफ तमे आगळ जता जणाशो। एटले के घणा समयथी तमारे आर्थिक समस्याओ चाली रही छे, आ समस्या तमारी दूर थई शके। प्रवास अने नवी मुलाकात तमारा माटे लाभदायी छे। आजना दिवसनी अंदर खास बनी शके तो दाम्पत्य जीवननी अंदर मतभेद उभा न थाय ते अंगे तकेदारी राखो। बपोरना समय, बपोर पछीना समयनी अंदर परिवार साथेनो समय तमे व्यतीत करो तो अवश्य तमने सारो लाभ मळतो जणाय। जो तमे प्रेम प्रसंगोमां पड़ेला छो तो अवश्य आजे तमने प्रतिकूलता जणाशे, परंतु समझी विचारी सावचेतीपूर्वक तमे तमारा जीवनमां आगळ वधो तो सारो लाभ मळतो जणाय। आजे शुं करवुं जोईए? आजना दिवसनी अंदर राधा कृष्ण भगवाननी पूजा करवी जोईए। बनी शके तो ओम राधा कृष्णाय नमः आ मंत्रनो जप करशो तो सारो लाभ मळतो जणाय। दर्शक मित्रों, तमारे शनिना लीधे आर्थिक संकळामण थई रही छे अथवा तो राहुना लीधे तमारे प्रॉब्लम्स आवी रही छे, तो आपणे जोता होईए छीए कि घणा लोको रोटलीनो लोट लई અને ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો માછલીઓને ખવડાવતા હોય છે। એટલે કે માછલીને તમે રોટલીનો લોટ અર્પણ કરો તો એનાથી લાભ મળી શકે। કીડીઓને તમે કીડિયારું રોટલીના લોટ દ્વારા બૂરો તો એનાથી લાભ મળી શકે। અને વધારે પડતી તમારે આર્થિક સંકળામણ ઊભી થઈ રહી છે તો સોમવારના દિવસે તમારે લોટની 11 શિવલિંગ બનાવવાની, કોઈ પણ નદી ક્ષેત્રની અંદર, નદી ક્ષેત્રની પાસે જઈ અથવા તો જે જગ્યાએ વહેતું પાણી હોય ત્યાં જઈ અને એ શિવલિંગની તમારે પૂજા કરવાની। પૂજા કર્યા પછી એ શિવલિંગ જે તમે બનાવેલી છે એને તમે કીડીઓને, એટલે કે ખાસ કરીને માછલીઓને અર્પણ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે અને આર્થિક સંકળામણ તમારી દૂર થતી જણાશે। જય ગણેશ। આ સાથે જ કાર્યક્રમમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે। વિરામ બાદ આપનું સ્વાગત છે। મુગુનભાઈ, શુભત્વ, અશુભત્વ, દાન અને મંત્ર વિશે જાણવું છે। દર્શક મિત્રો, આજે શું કરવાથી તમે તમારા જીવનની સમસ્યાનો અંત લાવી શકો? આજના દિવસની અંદર શાલિગ્રામની પૂજા કરવી જોઈએ, એમાં પણ જો તમે શાલિગ્રામની પૂજા તુલસી દળ દ્વારા કરો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમને સારો લાભ મળતો જણાય। ગંડકી નદીનો પથ્થર એ શાલિગ્રામ તરીકે ઓળખાય છે। નાના માણસનું આજના દિવસમાં તમારે દિલ ન દુભાવવું જોઈએ, કારણ કે શનિની સમસ્યા નહીતર તમને ઉત્પન્ન થઈ શકે। આજે કયો મંત્રનો જપ તમારું કાર્ય સિદ્ધ કરી શકે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર દ્વારા તમે સારી સફળતા મેળવી શકો। આજે દાન શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ભગવાનને સ્વાદિષ્ટ મેવા અને મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ તો અવશ્ય તમારી સમસ્યાઓ દૂર થશે અને તમને સારો લાભ મળતો જણાશે। જય ગણેશ। મુગુનભાઈ, આપે તમામ જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરીથી આ જ સમય પર મળીશું અને મુકુંદભાઈ સાથે જો આપ રૂબરૂ સંપર્ક કરવા માંગતા હો તો તે માટે તેમનું સરનામું નોંધી લેશો। આજનો આપનો દિવસ શુભ પસાર થાય તેવી આશા રાખું છું। જય ગણેશ।